નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારીમાં ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે પક્ષી અને પ્રાણીઓ માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનેલા સરદાર પટેલ જુઓલોજીકલ પાર્ક 375 એકરમાં ફેલાયેલ છે અને સેંકડો દેશ વિદેશી પ્રાણી પક્ષીઓ યોગ્ય રીતે સંરક્ષણ અને સંવર્ધનની પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિના શૈક્ષણિક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે. હાલમાં સમયમાં ઉનાળામાં અત્રે સમાવેશ કરાયેલા સેંકડો પ્રાણી પક્ષીઓની એક પરિવારની જેમ સવિશેષ કાળજી કરવામાં આવી રહી છે. પ્રત્યેક પ્રજાતિના પ્રાણીઓ પક્ષીઓ માટે ખાસ ડાયટ પ્લાન્સ અંતર્ગત ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેટલાક વિદેશી વાનર પ્રજાપતિ અને પક્ષીઓ માટે પણ ખાસ પ્રકારના ફળોનો રસ અને ફળોને ભોજન કરીને તેના આઈસ ક્યુબ પેપ્સી કલર્સ બનાવીને આપવામાં આવી રહ્યા છે. આમ સાથે પ્રાણી પક્ષીઓ જાગૃત રહે તે માટેની મનપસંદ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી છે. જંગલ સફારીમાં રહેલા તમામ પ્રાણી પક્ષીઓને ગરમીમાં રક્ષણ માટે મળે તે માટે જરૂરી મુજબ એર કુલર, એસી પંખા સહિતની આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે. વિદેશી ભારતીય બર્ડ એવાયરી અને કેટલાક પિંજરામાં ખાસ સ્પ્રિંગલ મૂકીને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પ્રાણી પક્ષીઓને ગરમી સામે રાહત મળી શકે. પ્રત્યેક પંજામાં નાના મોટા પાણીના તળાવ બનાવવામાં આવે છે. હિપોપોટેમસ, ભારતીય ગેંડો, ભારતીય ગોર, રીંછ, હરણ સહિતના વિભાગમાં આવેલા તળાવ પ્રાણીઓને ગરમી અને લૂ સામે રક્ષણ આપી રહ્યા છે. તો અત્યારે આવેલા રેડ ઝોન ખાતે નાના નાના પ્રાણી પક્ષીઓને કે જે મોટાભાગે વિદેશથી લાવવામાં આવ્યા છે તેમના માટે પણ એર કુલર સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ અંગેની વિગતો ડાયરેક્ટ વિપુલ ચક્રવેદી, જંગલ સફારી એકતાનગરના ડાયરેક્ટરે આપી હતી. મેરા નામ વિપુલ ચક્રવર્તી હૈ, મેં નિર્દેશક સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક સ્ટેચ્યુ ઓફ યુનિટી. જૈસે આપ લોગો કો માલૂમ હૈ કે ગરમી કા મૌસમ ચલ રહા હૈ ઓર મે સબસે ગરમ મૌસમ માના જાતા હૈ જો કે ફિર જૂન મે મોનસૂન સે ફોલો અપ હોતા હૈ. તો ઇસ મે મહિને મે હમારે યહાં પે વિભિન્ન દેશો સે જો પક્ષી ઓર દૂસરે જીવ લાયે ગયે હૈ દર્શકો કે લિયે યહાં પે હમ લોગ રખે હુએ હૈ. તો ઉનકે રખરખાવ મે હમ લોગો કો કાફી વેરિએશન્સ કરના પડતા હૈ જિસસે કે ગરમી સે ઇન લોગો કો કોઈ દિક્કત ના હો. તો જિસ તરહ હ્યુમન્સ મે હમ લોગ એસીસ કા ઇસ્તેમાલ કરતે હૈ, ડેઝર્ટ કૂલર્સ કા ઇસ્તેમાલ કરતે હૈ, ઇસી તરહ ઇન જીવ જંતુઓ કે લિયે ભી એસી કા ભી પ્રોવિઝન કિયા ગયા હૈ, ડેઝર્ટ કૂલર્સ કા ભી પ્રોવિઝન કિયા ગયા હૈ. માઇક્રો ક્લાઇમેટ ક્રિએટ કરને કે લિયે મિસ્ટિંગ્સ ઓર ઉસ તરહ સે વોટર સ્પ્રેઝ કિયે જાતે હૈ ખાસ કર પક્ષીઓ કે પિંજરો મે, જિસસે કે વહાં કા એક તાપમાન એક નિર્ધારિત ઉસી મે માપદંડ મે રહે ઓર વહાં પે એનિમલ્સ કો કોઈ દિક્કત ના હો. સાથ હી મે ઇનકા જો દિનચર્યા રહેતા હૈ, અત્યધિક ગરમી કે કારણ ઇનકા દિનચર્યા જિસસે ના ખરાબ હો ઓર ઇનકા નોર્મલ વે ઓફ લાઈફ કન્ટિન્યુ કરે, તો ઉસકે લિયે હમ લોગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એનરિચમેન્ટ કરતે હૈ, જિસમે આજકલ ખાસ એનરિચમેન્ટ કિયા જા રહા હૈ ફ્રોઝન ફ્રૂટ્સ કા, જો હમ બંદરો મે દે રહે હૈ, પક્ષીઓ મે દે રહે હૈ, જિસસે કે વો મેજોરિટી ઓફ ધ ટાઈમ ઉસમે વ્યસ્ત રહેતે હૈ અપને ખાના કો વો બરફ કે ઉસમે સે નિકાલને મે. તો ઇસે ઉનકા વો વે ઓફ લાઈફ ભી કન્ટિન્યુ રહેતા હૈ, એક્ટિવ રહેતે હૈ પૂરે દિન. ઓર સાથ મે જો મેડિકલ અટેન્શન હૈ, હમારે યહાં એક ટીમ ઓફ ડોક્ટર્સ હૈ જો 24 ઘંટા ઇનકા હેલ્થ કા સ્વાસ્થ્ય કા મોનિટરિંગ કર રહે હૈ. ઓર સાથ સાથ મે અગર ઉનકો લગતા હૈ કે ભાઈ કોઈ એનિમલ ડિહાઈડ્રેટેડ હો રહા હૈ તો તુરંત ઉસકા નિવારણ ભી કરતે હૈ ઓર ઉસ તરહ સે એનિમલ્સ કા દેખરેખ યહાં પે સમર મે હો રહા હૈ.